नमस्कार विद्यार्थी मित्रों, केम छो? तमे छठा धोरणमांथी सातमा धोरणमां आवी गया तो वेकेशन आपणे खूब लांबू ओचाल्यू। कोरोनाने लीधे आपणे घरमां ज रह्या अने स्कूल पण बंद छे। तो हवे तमे छठामांथी सातमामां आव्या छो तो आपणे आજે સંસ્કૃતનો અભ્યાસ ચાલુ કરીશું। તો ચાલો સૌ પ્રથમ પાઠ્યપુસ્તક ખોલી તમારું પહેલું છે વંદના છે એ સરસ્વતી માતાને સ્તુતિ છે એ આપણે જોઈએ। કોઈ પણ કાર્ય શરૂ કરતા પહેલા આપણે ભગવાનની સ્તુતિ કરીએ છીએ તો વંદના છે એ પણ સરસ્વતીના વિષ્ણુ ભગવાનના એવી સ્તુતિ કરી અને આપણને શ્લોક આપવામાં આવ્યા છે। તો પહેલો શ્લોક છે या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्ये 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 नमो नमः। तो एनु आपणे भाषांतर पहेला शब्दवाइज जोशुं। या देवी एटले के जे देवी सर्वभूतेषु, सर्वभूतेषु नो अर्थ थाय सर्वत्र अथवा तो बधी जग्याए। विद्यारूपेण एटले के विद्या एटले विद्या अने रूपेण एटले रूपे, संस्थिता एटले स्थपायेली छे। जे देवी सर्वत्र विद्यारूपे स्थपायेली छे नमस्तस्ये 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 नमो नमः। तो नमस्तस्ये एटले के नमस्कार हो, नमस्कार हो, नमस्कार हो। कोने? तो के तेने। तो के ते कोण छे? तो के सरस्वती माता। आ श्लोक छे ए सरस्वती माताजीने अनुलक्षीने कीधुं छे। तो आखा श्लोकनुं आपणे ભાષાંતર જોઈએ। જે દેવી સર્વત્ર વિદ્યારૂપે સ્થપાયેલી છે તેને નમસ્કાર હો, નમસ્કાર હો, નમસ્કાર હો। બીજો શ્લોક છે પઠામિ સંસ્કૃતમ નિત્યમ। પઠામિ એટલે કે અભ્યાસ કરું છું અથવા તો ભણું છું। સંસ્કૃતમ એટલે સંસ્કૃત, નિત્યમ એટલે હંમેશા। તો કે હંમેશા હું સંસ્કૃતનું વાંચન કરું છું। વદામિ સંસ્કૃતમ સદા। વદામિ વદતી, તો વદામિ એટલે કે બોલવું, આપણે બોલીએ છીએ અને વદામિ કહેશું સંસ્કૃતમ સદા। તો કે હંમેશા હું સંસ્કૃત બોલું છું અથવા તો વાંચન કરું છું। ધ્યાયામિ સંસ્કૃતમ સમ્યક। ધ્યાયામિ એટલે કે ધ્યાન ધરવું, સંસ્કૃતનું હું સારી રીતે ધ્યાન ધરું છું। વંદે સંસ્કૃત માતરમ। તો આખા શ્લોકનું ભાષાંતર થશે હું હંમેશા સંસ્કૃતનું વાંચન કરું છું, હંમેશા સંસ્કૃત બોલું છું, સારી રીતે સંસ્કૃતનું ધ્યાન ધરું છું, વંદે સંસ્કૃત માતરમ। માતરમ એટલે માતા અને સંસ્કૃત એટલે કે સંસ્કૃત ભાષા માટે છે અને વંદન એટલે નમન કરું છું। તો હું સંસ્કૃત રૂપી ભાષાને નમસ્કાર કરું છું। આપણે સંસ્કૃત ભાષા શીખીએ છીએ તો સૌ પ્રથમ આપણે તેને નમસ્કાર કરવાના હોય। તો આખા શ્લોકનું ભાષાંતર જોઈએ હું હંમેશા સંસ્કૃતનું વાંચન કરું છું, હું હંમેશા સંસ્કૃત બોલું છું, સારી રીતે હું સંસ્કૃતનું ધ્યાન ધરું છું, હું સંસ્કૃત રૂપી ભાષાને નમસ્કાર કરું છું। હવે ત્રીજો શ્લોક આપણે જોઈએ શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્ય ધન સંપદમ શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમસ્તુતે। તો શુભમ એટલે કે આ શ્લોક છે એ દીવાની જ્યોત માટે, કોઈ પણ કાર્ય છે એ આપણે શરૂ કરતા પહેલાં આ શ્લોક છે, જ્યારે દીપ પ્રાગટ્ય થાય છે ત્યારે આ શ્લોક છે એ બોલવામાં આવે છે। તો આ શ્લોક કોને અનુલક્ષીને કીધું છે? તો કે દીવાની જ્યોતને। તો આમાં ક્યાંય દીવાની જ્યોત શબ્દ તમને આપેલો નથી, પણ એના માટે અહીંયા શબ્દ આપેલો છે। પહેલી લીટીમાં દીવાની જ્યોત શબ્દ આપેલો નથી, બીજી લીટીમાં છે। તો કે અહીંથી આપણે ભાષાંતર કરશું હે દીવાની જ્યોત, આરોગ્ય એટલે આરોગ્યમ એટલે આરોગ્ય, ધન સંપદમ એટલે કે ધન સંપત્તિ, કલ્યાણમ એટલે કલ્યાણ અને બનો ધન સંપત્તિ આપ। મારા મનમાં રહેલા, તો કે મારા મનમાં રહેલા શત્રુત્વ ભાવનો વિનાશ કર। અહીંયા જે શત્રુ બુદ્ધિ વિનાશાય, તો આખો શબ્દ છે શત્રુ એટલે કે આપણો દુશ્મન, બુદ્ધિ એટલે આપણી બુદ્ધિ અને વિનાશાય, તો શત્રુનો નાશ કરવાનો નથી કીધો, પણ આપણા મનમાં જે કુબુદ્ધિ ખરાબ વિચારો છે એને તું નાશ કર, એનો તું નાશ કર। તો ફરીવાર આપણે જોઈએ શુભમ કરો તું કલ્યાણમ આરોગ્ય ધન સંપદમ શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમસ્તુતે। તો હવે ભાષાંતર જોઈએ હે દીવાની જ્યોત આરોગ્ય સુખ
કલ્યાણ અને ધમ સંપત્તિ આપ, મારા મનમાં રહેલા શત્રુત્વ ભાવનો વિનાશ કર. તો સમજાઈ ગયો આ શ્લોક? થોડોક અઘરો છે પણ ટ્રાય કરશો. શબ્દ છે, એક શબ્દનું ગુજરાતી ભાષાંતર કરશો. આપણે છઠ્ઠા ધોરણમાં જોતા હતા એ રીતે શબ્દ, એ શબ્દની નીચે શબ્દ ગોઠવીને તમે કરશો એટલે થઈ જશે. ચોથો શ્લોક છે, મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘાયતે ગિરી યત કૃપા તમહં વંદે પરમાનંદ માધવમ. તો માધવ છે એ કોણ છે? ભગવાન કૃષ્ણનું એક નામ છે. તો પહેલેથી જોઈએ, મુકમ કરોતિ વાચાલમ. કરોતિ, આપણે છઠ્ઠા ધોરણમાં કરોતિ છે એ પાઠ આવતો, તો કરોતિ એટલે કરે છે, મુકમ એટલે મૂંગા જે બોલી નથી શકતા એ, વાચાલમ એટલે કે બોલતા કરે છે એને વાચા આપે છે. મુકમ કરોતિ વાચાલમ, તો કે જેની કૃપાથી મૂંગા છે એ વાચાળ બને છે અથવા તો બોલતા થાય છે. પંગુમ લંઘયતે ગીરી, તો પંગુમ અને લંઘયતે, લંઘયતે એટલે ઓળંગવું, પાર કરવું, અને પંગુમ એટલે પાંગડા, જે અપંગ છે એ. તો પંગુમ લંઘયતે ગીરીમ, ગીરીમ એટલે પર્વત. તો પાંગડા છે, અપંગ છે એ લંઘયતે, જે અપંગ છે એ પર્વત ઓળંગી જાય છે. યત કૃપા તમહમ વંદે, તો કે યત કૃપા એટલે જેની કૃપાથી તેવા હું વિષ્ણુ સ્વરૂપ માધવને હું નમસ્કાર કરું છું. જેની કૃપા, ટૂંકમાં જેની કૃપાથી એવું થાય છે કે મૂંગા છે એ બોલતા થાય છે, પાંગડા છે એ પર્વત ઓળંગ્ય છે, તેવા હું વિષ્ણુ ભગવાનને નમસ્કાર કરું છું. માધવમ શબ્દ છે એ કૃષ્ણ ભગવાન માટે છે. તો આખો શ્લોક આપણે જોઈએ. આખો શ્લોક છે એ હું તમને બોલતા શીખડાવું, કે મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત કૃપા તમહં વંદે પરમાનંદ માધવમ. સંધિ છૂટી પાડીને શ્લોક બોલશો એટલે થઈ જશે. હવે ભાષાંતર જોઈએ. જેની કૃપાથી મૂંગા વાચાળ બને છે, પાંગડા પહાડ ઓળંગે છે, તે પરમ આનંદ સ્વરૂપ વિષ્ણુને અથવા માધવને હું નમસ્કાર કરું છું. મજા આવી ને વિદ્યાર્થી મિત્રો? તો હવે તમારું હોમવર્ક છે કે આજે મેં તમને શ્લોક કરાવ્યા એ તમારે પહેલાં તો કંઠસ્થ કરવાના છે, અને કંઠસ્થ થઈ જાય પછી તમારી સ્વાપોથી છે એમાં તમારે હોમવર્ક કરવાનું છે. સ્વાપોથીમાં તમારે લખવાનું છે, અને શ્લોક છે એ કંઠસ્થ કરવાની કોશિશ કરશો એટલે થઈ જશે. રોજ આ શ્લોક બોલશો એટલે થઈ જશે. નમસ્કાર.